नमस्ते विद्यार्थी मित्रों, एसएस डिजिटल एजुकेशन ने अंदर आपनु स्वागत छे। आज आपणे अंग्रेजी ने अंदर सिंपल फ्यूचर टेन्स इंट्रोगेटिव सेंटेंसेस એટલે કે સાદો ભવિષ્યકાળ પ્રશ્નાર્થ વાક્યો છે આજે આપણે શીખવાના છે। હવે સાદો ભવિષ્યકાળ પ્રશ્નાર્થ વાક્યો એટલે કે ભવિષ્યની અંદર કોઈ ક્રિયાઓ કરવાના છો અથવા તો ક્રિયાઓ કરવા નથી એવું પૂછવા માટે જે પ્રશ્નો કરીએ એને સાદો ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યો છે આપણે કહી શકાય। હવે એ શીખવા માટે પહેલા તો આપણે એની વાક્યરચનાઓ છે જોઈ લઈએ। હવે એની વાક્યરચના ફોર્મેટ છે એ આપણે જોઈ લઈએ। શરૂઆતની અંદર વિલ, જ્યારે ભવિષ્યકાળની અંદર પ્રશ્નો કોઈ પૂછવો હોય, શું વડે પ્રશ્ન પૂછવો હોય, ત્યારે હંમેશા વિલ શબ્દનો ઉપયોગ થશે, એટલું આપણે ખાલી યાદ રાખવાનું છે। એના પછી કર્તા, ક્રિયાપદનું મૂળરૂપ, કર્મ અને અન્ય શબ્દો, આવી રીતે વાક્યરચનાઓ છે એની બનતી હોય છે। એક ઉદાહરણ જોઈએ, એના ઉપરથી આપણે વધારે ખબર। શું પરેશ મંજીરા વગાડશે? આ પહેલું ઉદાહરણ છે। આની અંદર હવે ત્રણ વસ્તુ આપણે જોવાની છે, કર્તા, ક્રિયાપદ અને કર્મ। આ ત્રણ વસ્તુ જો આપણે શીખી જશું તો પ્રશ્ન બનાવવો એકદમ સહેલો બની જશે। તો એની અંદર પહેલું તો પરેશ જે આપેલું છે એ આપણો કર્તા છે। હવે વગાડશે, વગાડવાની ક્રિયા થાય છે એટલા માટે એ આપણું ક્રિયાપદ થશે, અને એ ક્રિયાપદને આપણે પ્રશ્ન પૂછીએ કે શું વગાડશે, તો મંજીરા, તો મંજીરા આપણું છે શું બની જાય, કર્મ। એટલે વગાડશે એ આપણું ક્રિયાપદ બને છે, એટલું યાદ રાખવું। હવે શું વડે પ્રશ્ન છે અને વગાડશે ભવિષ્યમાં કોઈ ક્રિયાઓ કરશે એવું દર્શાવે છે, એટલા માટે આ સાદો ભવિષ્યકાળ અને પ્રશ્નાર્થ વાક્ય આપણને દેખાય છે, એટલે સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યો કહી શકાય। હવે આનું બનાવશું કઈ રીતે, વિલ, પહેલાં તો ભવિષ્યકાળની અંદર શું વડે પ્રશ્ન પૂછાય એટલે વિલ વડે પ્રશ્ન આપણે શરૂઆત કરવાની, એટલે વિલ, પછી કરતા એટલે પરેશ, વગાડશેનું અંગ્રેજી થાય છે પ્લે, અને શું વગાડે છે મંજીરા, વિલ, પરેશ, પ્લે, મંજીરા, આવું એનું થતું હોય છે। બીજું ઉદાહરણ જોઈએ, શું તે અમારી સાથે આવશે, શું તે અમારી સાથે, શું એટલા માટે ભવિષ્યની અંદર આવશે એટલે ભવિષ્યકાળ છે એ ખબર પડી, અને પ્રશ્નાર્થ વાક્ય ભવિષ્યકાળમાં પ્રશ્નાર્થ વાક્ય શું વડે પૂછાયેલું છે એટલે શરૂઆત થશે વિલથી, એટલું યાદ રાખવાનું છે। વિલ કરતા તરીકે અહીં કોણ આપેલું છે, તે એટલે હી, વિલ હી આવશે એટલે કમ વિથ અસ, શું તે અમારી સાથે આવશે એવો એનું મતલબ થાય। એનું એક ઉદાહરણ, શું તેની વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેશે, શું ભવિષ્યકાળમાં દર્શાવવા માટે વિલ શબ્દનો ઉપયોગ થાય છે। વિલ એટલે શું, શું કરતા તરીકે કોણ આપેલું છે અહીંયા, શી, વિલ શી ભાગ લેશે એટલે પાર્ટિસિપેટ કરવું, વિલ શી પાર્ટિસિપેટ ઇન ઇલોક્યુશન કોમ્પિટિશન, ઇલોક્યુશન એટલે વકૃત્વ સ્પર્ધાની અંદર, શું તે વકૃત્વ સ્પર્ધાની અંદર પાર્ટિસિપેટ ભાગ લેશે એવો એનો પ્રશ્ન થાય। એના પછીનું ઉદાહરણ જોઈએ, શું આવતા વર્ષમાં મચ્છરો આપણને કરડશે, હવે કરડશે એના ઉપરથી ખબર પડી ભવિષ્યકાળ છે, શું વડે પ્રશ્ન છે એટલે વિલ થી શરૂઆત થશે, વિલ કરતા તરીકે કોણ છે અહીંયા, મચ્છરો, વિલ મોસ્કિટો, સ્ટિંગ, સ્ટિંગ એટલે થાય કરડવું, અસ એટલે આપણને ઇન નેક્સ્ટ યર, શું મચ્છરો આપણને આવતા વર્ષની અંદર કરડશે। એના પછીનું ઉદાહરણ, શું મનમોહનસિંહ ઝડપથી બોલશે, અહીંયા ક્રિયા કઈ થશે, બોલવાની, બોલશે ભવિષ્યકાળ, અને શું વડે પ્રશ્ન છે ભવિષ્યકાળનો એટલે વિલ, એના પછી કરતા, વિલ મનમોહનસિંહ બોલશે એટલે સ્પીક ફાસ્ટ એટલે ઝડપથી, શું મનમોહનસિંહ ઝડપથી બોલશે એવોનો મતલબ થાય। હવે આ આપણે વાક્યરચનાઓ જોઈ, સાદા ભવિષ્યકાળની અંદર જ્યારે શું વડે પ્રશ્ન પૂછાતા હોય ત્યારે, હવે જ્યારે ભવિષ્યની અંદર તમે ક્યાં છો, ક્યારે, કઈ જગ્યાએ એવું પ્રશ્ન પૂછ્યું હોય તો ડબલ્યુએસ શબ્દનો ઉપયોગ થતો હોય છે, તો ડબલ્યુએચ શબ્દની વાક્યરચનાઓ આપણે જોઈએ। ડબલ્યુએચ શબ્દની વાક્યરચનાઓ, એની અંદર આગળ ડબલ્યુએચ વર્ડ ખાલી લાગશે, જેમ કે વેર, વેન, વીચ, હાઉ મચ, આવા બધા શબ્દો આગળ લાગશે, બાકીના પાછળની વાક્યરચનાઓ જે સેમ હતી એની એ જ। ઉદાહરણ જોઈએ આપણે, તમે તમારું ગૃહ કાર્ય ક્યારે પૂરું કરશો, તમે તમારું ગૃહ કાર્ય ક્યારે, ક્યારે માટે શબ્દ આવે વેન, સમય દર્શાવે એટલે વેન, વેન પછી વિલ પછી જે કરતા હતું તે કરતા કોણ છે અહીંયા, તમે, વેન વિલ યુ પૂરું કરશો એટલે કમ્પ્લીટ યોર હોમવર્ક, તમે તમારું કાર્ય ક્યારે પૂરું કરશો, તો આમાં ફેરફાર કેટલો થયો, આગળ ખાલી વેન શબ્દ લાગ્યો, બાકીનું બધું સેમ। એની પછીનું વાક્ય, આવતીકાલે તેનું લંચ ક્યાં લેશે, સ્થળ દર્શાવવાનું, તો સ્થળ દર્શાવવા માટે કયો શબ્દ આવશે, વેર,
तो वेर से आग आवशे पछी एना पछी विल करता तरीके कोण छे अहींया ते एटले ही लेशे एटले टेक हिज लंच टुमोरो आवती काले ते तेनुं लंच क्यां लेशे એવું દર્શાવવાનું. એના પછીના વાક્ય જોઈએ. તમારા પપ્પા મંદિરમાં કેટલા રૂપિયાનું દાન કરશે? તમારા પપ્પા કેટલા રૂપિયાનું, હવે કેટલા રૂપિયાનું એટલે હાઉ મચ રૂપીઝ એવો મતલબ થાય, તો એ હાઉ મચ રૂપીઝ છે આપણું ક્યાં આવશે? આગળ આવશે. હાઉ મચ રૂપીઝ પછી આપણે કઈ રીતે વાક્ય બનાવતા? વિલથી. વિલ પછી કરતા તરીકે કોણ છે? તમારા પપ્પા. હાઉ મચ રૂપીઝ વિલ યોર ફાધર ડોનેટ એટલે દાન કરવું, દાન કરવાની ક્રિયા છે, ક્રિયાપદ. ઇન ટેમ્પલ, ક્યાં કરે છે દાન? ટેમ્પલમાં. એટલે તમારા પપ્પા મંદિરમાં કેટલા રૂપિયાનું દાન કરશે એનું અંગ્રેજી સરળ રીતે બની જાય. એના પછીનું ઉદાહરણ જોઈએ. તમારા ભાઈ તમને ક્યારે મળશે? તમારા ભાઈ ક્યારે, શબ્દ કયો આવ્યો? સમય દર્શાવે એટલે આગળ કયો આવશે? વેન. વેન વિલ યોર બ્રધર વિલ પછી કરતા તરીકે તમારો ભાઈ મીટ મળવું, મળશે એનું ગુજરાતી અંગ્રેજી થાય મીટ, અને યુ તમને, તમારો ભાઈ તમને ક્યારે મળશે એવો થાય. એની પછીનું ઉદાહરણ, આગળની પિકનિકનું આયોજન કોણ કરશે? કોણ વ્યક્તિ દર્શાવે છે એટલા માટે શબ્દ આવશે ડબલ્યુએચ વુ, એટલે વુ આગળ આવશે. વુ એના પછી વિલ, એના પછી ક્રિયાપદ તરીકે કરશે આયોજન કરવું એટલે અરેન્જ. વુ વિલ અરેન્જ નેક્સ્ટ પિકનિક, આવતી પિકનિકનું આયોજન કોણ કરશે? તો આવી રીતે આ વાક્યો બનાવી શકાય. તો આજે આપણે વિલ વડે પ્રશ્નો, જે પ્રશ્નાર્થ વાક્યો ભવિષ્યકાળની અંદર બને છે તે, અને ડબલ્યુએચ વડે જે પ્રશ્નાર્થ વાક્યો બને છે તે, એ બંને વાક્યો છે આજે આપણે જોયા, અને એને અંગ્રેજીમાં બનાવતા પણ આપણે શીખ્યા, એટલે એની વાક્યરચના, અને હવે ક્યારે પણ બનાવવાનું થાય તો એ વાક્યો બનાવતા પણ આપણને આવડે. તો આજે આટલું શીખ્યા. જો તમને આ ચેનલ સારી લાગી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધારે શેર કરો. થેન્ક યુ.